માળિયાહાટીના તાલુકાના ચોરવાડ શહેરમાં કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક દ્વારા માનવતા મહેકાવવામાં આવી છે. કોરોના કાળમાં લોકોની વારે આવ્યા છે. ઓક્સિજન અને દવા સહિત અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. અંદાજે 2000 જેટલી કીટોનું વિતરણ કરાશે. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં ચોરવાડ શહેરની જો વાત કરવામાં આવે તો શહેરમાં માનવતાને મહેકાવતો કિસ્સો સામે આવ્યો છે. ચોરવાડ શહેરમાં કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે, જેના સંચાલક મહેશભાઈ રાઠોડ તેમના દ્વારા અગાઉ કોરોના કપરા કાળમાં પણ જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટો નિઃશુલ્ક આપવામાં આવી હતી. કોરોનાનો બીજો ટ્રેન્ડ કે જે ખૂબ જ ભયાનક સાબિત થયો ત્યારે તેમનું હૃદય દ્રવી ઉઠ્યું અને લોકોને પડતી તકલીફને મહેસૂસ કરી લોકોને ઓક્સિજન અને દવાઓ વગર જે તકલીફ પડી રહી હતી. મહેશભાઈ રાઠોડ સાથે સમય ગામના સરપંચ નરેશભાઈ રાઠોડ કે જેઓએ લોકોને મદદરૂપ થવા માટે અનોખી પહેલ કરી, લોકોને સતત અને સતત મદદરૂપ થયા. હાલમાં ત્રાટકેલા વાવાઝોડાની જો વાત કરીએ તો આ કપરા કાળમાં પણ તેમણે લોકોને ફૂડ પેકેટનું વિતરણ ચાલુ રાખ્યું. મહેશભાઈ રાઠોડ અને નરેશભાઈ રાઠોડ દ્વારા હજુ પણ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ શકાય તે માટે 2000 જેટલી કીટો તૈયાર કરવામાં આવી છે અને લોકોને વિતરણ કરવાના છે. કીટની અંદરની જો વાત કરવામાં આવે તો મગ, ચોખા, તેલ વગેરે સામગ્રી સાથે એક દવાની કીટ પણ આપવાના છે, જેમાં સેનિટાઈઝર, માસ્ક સાથે કોરોનાની દવા આવી તમામ કીટો ચોરવાડ આસપાસના 100 જેટલા ગામોને આપવાના છે. 25 જેટલા ગામોમાં વિતરણ કરવા જઈ રહ્યા છે. સાથે આ દરેક ગામની અંદર એક થર્મલ ગન અને ઓક્સિમીટર પણ આપવાના છે. તેમના જણાવ્યા અનુસાર ઓક્સિજન મશીનની પણ ખરીદી કરવામાં આવી છે કે જે અતિ જરૂરી છે. 2 લોકોને આ મશીન દ્વારા ઓક્સિજન પૂરું પાડી શકાય છે. ઓક્સિજન બોટલની તેમાં જરૂર નથી પડતી. વિશેષમાં કહ્યું કે અમને મદદરૂપ ભગવતી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને તેના સહયોગ અને સાંસદ રાજેશભાઈ ચુડાસમાના માધ્યમ અને અમારી સંસ્થા તેમજ ગાંધી આશ્રમ અમદાવાદ દ્વારા તેમજ સંજય ડોક્ટરના સપોર્ટથી આ કાર્ય કરી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં લોકોને ચૂલા સળગતા બંધ થયા છે તેમને ફરીથી જાગૃત કરવાના છે. નરેશભાઈ રાઠોડ અને સમરઢેળાના યુવા ગ્રુપ સાથે જય ભવાની, પબલસ્વરી ગ્રુપના યુવાનો તેમજ યુવા પ્રમુખ પ્રકાશ રાઠોડ દ્વારા સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. ત્યારે અમે આગળ ધંધા રોજગારથી બેકાર બનેલા લોકોને રોજગાર માટે અને લોકોને કઈ રીતે રોજગારી ઊભી થાય તે માટેનો એક પ્લાન બનાવી રહ્યા હોવાનું જણાવ્યું છે. તેમને પણ અમે સારી રીતે વ્યવસ્થિત રીતે આપણે એક દિવસ માટે નહીં પણ લાઈફ ટાઈમ માટે કઈ રીતના ઉપયોગી થવું એની પણ એક માઇક્રો પ્લાનિંગ કરી રહ્યા છીએ અને એમને રોકડ રીતે પણ અમે કઈ રીતના મદદ કરી શકીએ છીએ એ પણ અમને રાજેશભાઈ ચુડાસમાના માધ્યમથી અને ગાંધી આશ્રમના માધ્યમથી ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવશે અને આર્થિક રીતે પણ અમને સહયોગ આપવામાં આવશે. અહીંયા અમારી સમગ્ર ટીમ છે મારી તાલુકાની કે જે હરેક ગામમાંથી એમાં પણ ખાસ કરીને ચોરવાડની અંદર પીજી ગ્રુપ છે, હલાવાવ ગ્રુપ છે, એ બધાના માધ્યમથી અને ખાસ તો અમારે નવયુવાન અમારા નરેશભાઈ રાઠોડ જે સરપંચશ્રી છે સમરઢેરા ગામના, જે પ્રકાશભાઈ રાઠોડ છે યુવા પ્રમુખ છે, તેમના માધ્યમથી પણ ખૂબ બહોળો સહયોગ અને સપોર્ટ મળેલો છે. તેમનો પણ અમે આભાર માનીએ છીએ અને બધા લોકોનો આભાર માનીએ. આવતા દિવસોની અંદર આપણે કોરોના સામે વિજય મેળવવાનો છે એ ક્યારે મેળવશું, સાથે બધા એક સાથે થશું ત્યારે આવું બધા લોકો વિચારે. સમઢિયાળા ગામના સરપંચ નરેશભાઈ રાઠોડ દ્વારા ગાંધી આશ્રમ અમદાવાદ તેમજ માળિયાહાટીનાની ટીમ સાથે ચોરવાડ શહેરના યુવાનો તેમજ કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જે લોકો મદદ માટે આવે છે તેમનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો છે. મહેશભાઈ રાઠોડ, પ્રકાશભાઈ યુવા ભાજપ પ્રમુખ તેમજ અમારા સમગ્ર ટીમ દ્વારા ગરીબ લોકોને જે જરૂરિયાત લોકો છે એને કોરોનાની મહામારીને લીધે જે જરૂરિયાત ઉત્પન્ન થઈ છે એને લગતી કીટો તૈયાર કરી મેડિકલ કીટ, અનાજ કીટ તેમજ ટેસ્ટિંગ કીટ 25થી વધારે ગામડાન અત્યારે અમે બનાવી છે અને કાલથી તેનું વિતરણ પણ કરશું. સાથે સાથે જરૂરિયાત જે લોકો છે એને મદદરૂપ ઓક્સિજનની જે કીટો છે ઓક્સિજન મશીન દ્વારા ઓક્સિજન પૂરું પાડે અને જરૂરિયાત લોકોને. જય ભવાની પબલેશ્વરી ગ્રુપના આ યુવાનો કે જેઓ હરપલ દરેક પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ થવા માટે તત્પર હોય છે. યુવા સભ્ય વાજા કિશોરભાઈ હીરાભાઈ દ્વારા જણાવાયું છે કે કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક મહેશ રાઠોડ કે જેઓ પોતાને તથા ગ્રુપને સેવાનો મોકો આપ્યો છે તેના માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. વિશેષમાં કહ્યું છે કે મહેશભાઈ રાઠોડની કામગીરી ખૂબ જ સારી છે, જેમણે અમારા વિસ્તારમાં સ્કૂલ બનાવી બાળકો માટે સારી એવી સેવા આપી રહ્યા છે તેમજ લોકો માટે પણ તેમના દ્વારા ખૂબ જ સારી સેવા આપવામાં આવી રહી છે. ટ્રસ્ટી છે તેઓએ અમને અહીંયા કીટ મતલબ બાંધવા માટે થઈને બોલાવ્યા અને અમે ખૂબ બહુ સારી રીતે કાર્ય આગળ રહી એ માટે અને અમે ખૂબ પણ બહુ ભાગ્યશાળી છે કે જે સમરઢિયારા અને અમારા વિસ્તારની અંદર શ્રી મહેશ સાહેબ જેઓએ અમારા પાડોશમાં અને અમારા વિસ્તારમાં આવી બહુ ખૂબ સારી રીતે સ્કૂલ પણ ચલાવે છે અને તેમની સાથે બહુ ગરીબમંદ માણસોની મદદ પણ કરે છે. તે માટે અત્યારે અમે અહીંયા કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલમાં જે કોઈ પણ બહારથી ગાંધી આશ્રમમાંથી જે કંઈ પણ મોકલાયું છે દવા છે, કીટ છે,
એ બધુંનું એક વિતરણ કરી અને પરેશ કુમાર વાઢિયા, જીટીવી ન્યૂઝ માળિયા હાટીના.